नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वड़ागाम ऑनलाइन शिक्षण केन्द्र में आपनुं हार्दिक स्वागत करे छे। आज आप गुजराती वर्ण परिचय में शीखीशू पाना नंबर 28 अने 29। तो जुओ विद्यार्थी मित्रों, आ शू आपेलू छे? चकलीनो शू आपेलू छे? चकलीनो च। तो आपणे च चकलीनो च आ स्वाध्याय पोथीमां पूरवानो छे। च चकलीनो च बोली बोली अने तमारे तमारी स्वाध्याय पोथीमां पूरवानो रहेशे। च चकलीनो च, च चकलीनो च, च चकलीनो च। चकलीनो च, हवे च पछी शू आवशे? छ, छ छत्रीनो छ। छ शेनो आवशे? छ छत्रीनो छ। तो आपणे अहींया छ छत्रीनो छ लखवानो छे। छ छत्रीનો છ, અગાઉ તમે કથી છ શીખી ગયા છો તો તમને ફાવતું જ હશે। છ છત્રીનો છ, આવી રીતના છ ચકલીનો ચ, છ છત્રીનો છ। હવે છત્રીના છ પછી શું આવશે? જ જમરૂખનો જ। તો અહીંયા ડોટ ડોટ આપેલું છે, એ પૂરું કરવાનું અને પછી લાઇનમાં લખવાનું છે। ચ છ પછી શું આવ્યું? જ જમરૂખનો જ, જ જમરૂખનો જ। હવે જમરૂખના જ પછી શું આવશે? જ જબલાનો જ। તો અહીંયા ડોટ ડોટ આપેલું છે, એ પહેલાં શું કરવાનું? પૂર્ણ કરવાનું અને પછી લખવાનું જ જબલાનો જ, જ જબલાનો જ। તો આવી રીતના તમારે સુંદર અક્ષરે સ્વાધ્યાય પોથી પૂરવાની રહેશે, નોટબુકમાં લખવાનું નથી। જ જબલાનો જ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો જ, જ જબલાનો જ। હવે જબલાના જ પછી શું આવશે? ટ ટપાલીનો ટ, શું આવશે વિદ્યાર્થી મિત્રો? ટ ટપાલીનો ટ। તો આપણે એ લખીશું ટ ટપાલીનો ટ। ટપાલીનો ટ, ટપાલીનો ટ। હવે વિદ્યાર્થી મિત્રો, ક ચ છ જ જ અને ટ શીખી ગયા। હવે શીખી આપેલું છે કે ઓળખો, જોડો અને લખો। તો અહીંયા ચ, તો અહીંયા ચ આવ્યો ત્યાં શું કર્યું છે? આવી રીતના જોડ્યું છે। પછી અહીંયા ચકડોળ, પછી આ શું આપેલું છે? છ છત્રીનો છ। તો આપણે શું કરીશું? છ ને જોડીશું આવી રીતના, છ છત્રીનો છ જોડવાના છે। તો છ છત્રીનો છ, તો આપણે અહીંયા લખીશું છ છત્રીનો છ। હવે જ, જ જમરૂખનો જ, તો આપણે શું કરવાનું છે? જ ને જ સાથે જોડવાના છે। જ જમરૂખનો એ જ થાય અને જગનો પણ જ થાય। તો આપણે જ જગનો જ, પછી જ જબલ
જબ લાઈનો જ, તો આપણે શું કરવાનું છે, જ જબ લાઈનના જ સાથે જોડવાનું છે. જ જબ લાઈનો જ, તો આપણે લખીશું અહીંયા જ. પછી આપેલું છે ટ, ટબનો ટ, ટ શેનો થાય, ટબનો ટ, તો આપણે ટને ટ સાથે જોડીશું. તો ટબ બન્યું, તો આપણે લખીશું ટ. તો આવી રીતના તમારે તમારી સ્વાધ્યાયપોથી પૂરવાની છે. હવે સરસ મજાનું બાળગીત સાંભળીએ. થેન્ક યુ.